નમસ્કાર મિત્રો, પ્રજ્ઞાભિગમ ધોરણ એક વિષય ગણિત એકમ છ 10-20 સુધીની સંખ્યાઓ ભાગ 5માં આપ સૌનું સ્વાગત છે. અહીંયા સ્વાધ્યાય પોથીમાં તમારે એક પ્રશ્ન આપેલો છે કે મોટી સંખ્યા પર વર્તુળ કરો. અહીંયા બે સંખ્યા આપણને આપેલી છે, એક 14 છે અને એક 18 છે. જો 14 એટલે 10 નું એક જૂથ અને 4 છૂટા, અને 18 એટલે 10 નું એક જૂથ અને 8 છૂટા. એટલે 4 અહીંયા 4 છૂટા છે, અહીંયા 8 છૂટા છે. તો આ સંખ્યા છે એ મોટી થશે. નીચે 9 અને 15 આપેલા છે, તો અહીંયા માત્ર 9 છૂટા, 10 નું એક પણ જૂથ બનશે નહીં. અહીંયા 10 નું એક જૂથ અને 5 છૂટા, એટલે 15 છે એ 9 કરતા મોટી થશે. પછી આપેલી છે 13 અને 19, તો 13 એટલે 10 નું એક જૂથ અને 3 છૂટા, 19 એટલે 10 નું એક જૂથ અને 9 છૂટા, એટલે અહીંયા 19 છે એ મોટી થશે. ત્યાર પછી 16 અને 12, તો 16 એટલે 10 નું એક જૂથ અને 6 છૂટા, અહીંયા 12 એટલે 10 નું એક જૂથ અને 2 છૂટા, તો 16 છે એ મોટા થશે કારણ કે 6 છૂટા આવે છે. 7 અને 13, તો અહીંયા માત્ર 7 છૂટા, 10 નું નહીં, અહીંયા 10 નું એક જૂથ થશે અને 3 છૂટા થશે, એટલે આ સંખ્યા મોટી થશે. ત્યાર પછી 11 અને 16, તો એમાં પણ અહીંયા માત્ર 6 છૂટા, અહીંયા 10 છૂટા અને 1 11, એટલે આ મોટી થશે. ત્યાર પછી નાની સંખ્યા પર વર્તુળ કરો, તો 15 અને 4 એમાં કઈ નાની આવશે? હવે તમે અંદાજ લગાવી વેજો, છૂટા અને કેટલા 10, એના પરથી અંદાજ કરવાનો થાય. તો અહીંયા 4 નાની થશે. 9 અને 19, એમાં નાની સંખ્યા થશે 9. 13 અને 17, એમાં નાની સંખ્યા થશે 13. શું કામ કે 10 નું એક જૂથ અને 3 છૂટા, અહીંયા 10 નું એક જૂથ અને 7 છૂટા, એટલે નાની સંખ્યા 13 થશે. 18 અને 10, એમાં નાની થશે 10. 16 અને 15, એમાં નાની થશે 15. 11 અને 7, એમાં નાની સંખ્યા થશે 7. હવે 3 સંખ્યા આપેલ છે, એમાંથી સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરવાનું છે. 16, 13 અને 18, એમાં મોટી સંખ્યા કઈ થશે? તો 18 થશે. પછી 12, 9 અને 4, એમાં મોટી સંખ્યા 12 થશે. 19, 14 અને 8, એમાં મોટી સંખ્યા 19 થશે. પછી 20, 9 અને 13, એમાં મોટી સંખ્યા 20 થશે. 18, 10 અને 13, એમાં મોટી સંખ્યા 18 થશે. અને 16, 9 અને 5, એમાં મોટી સંખ્યા 16 થશે. હવે એ જ રીતે સૌથી નાની સંખ્યા પર વર્તુળ કરો. 4, 7 અને 13, તેમાં સૌથી નાના 4 થશે.
18, 14 અને 6 એમાં સૌથી નાના 6 થશે. 20, 12 અને 16 એમાં સૌથી નાના 12 થશે. 14, 9 અને 12 એમાં સૌથી નાના 9 થશે. પછી 17, 19 અને 13 એમાં સૌથી નાના 13 થશે. અને 2, 12 અને 18 એમાં સૌથી નાના 2 થશે. અહીંયા આપણને કેટલીક ખાલી જગ્યા આપેલી છે. જો 15 એટલે 1 દશક અને 5 એકમ, તો 16 એટલે તો કે 1 દશક, એટલે અહીંયા આવશે 1 અને 6 એકમ. એટલે કે 16 એટલે 1 દશક અને 6 એકમ. ત્યાર પછી 19 એટલે 1 દશક અને 9 એકમ. ત્યાર પછી આપેલું છે ખાલી જગ્યા, એટલે 1 દશક અને 7 એકમ. તો અહીંયા 1 દશક અને 7 એકમ એટલે 1 એ 7 એ 17. હવે આખું વાંચીએ તો 17 એટલે 1 દશક અને 7 એકમ. બીજી નીચેની છેલ્લી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા એટલે 1 દશક અને 3 એકમ. તો 1 દશક અને 3 એકમથી 1 એ 13 બને. અહીંયા સરવાળાના દાખલા આપેલા છે અને એનો જવાબ સામેના બોક્સમાં લખવાનો છે. જો આ કેટલા છે, તો કે 4 છે. તો આપણે પાટીમાં પેલા આ 4 છે અથવા તો આંગળાથી ગણવાના, તો અહીંયા 4 લીટા કરવા પડે, બરાબર. 1, 2, 3 અને 4. પછી આ કેટલા છે, 5. આ 5 આપેલા છે. 1, 2, 3, 4 અને 5. આ બધાનો સરવાળો કરીએ, એટલે કે ભેગા ગણીએ, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા આપણે 9 મૂકવાના થશે. ત્યાર પછી નીચે બીજો દાખલો છે કે 5 વત્તા 2. તો પેલા 5ના આપણે 5 લીટા કરશું. 3, 4 અને 5, અને 2 આપેલા છે એના 2 લીટા કરશું. આ બધા લીટા ગણવાના છે. ચાલો મારી સાથે ગણો. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા 7 લખવાના થશે. પછી આપેલા છે 0 વત્તા 3. તો 0 એટલે કંઈ નહીં, વત્તા 3 એટલે 3 ના 3. અને 6 માં આપણે 2 નાખવાના છે, એટલે 6 વત્તા 2, એટલે 6 પછી 2 ગણીએ, 7 અને 8. તો અહીંયા 8 આવશે. અહીંયા ઊભા સરવાળા આપેલા છે. જો 3 વત્તા 3 તો કેટલા થશે, તો આ 3ના આપણે 3 લીટા કરી લઈએ, અને નીચેના 3ના પણ 3 લીટા કરી લેશું. બધા લીટાને ગણશું. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા લખવાના થશે 6. હવે 0 વત્તા 5 તો આવશે 5 ના 5. અને 7 વત્તા 1 તો 7 માં 1 નાખીએ તો
8 થશે. હવે બાદબાકીના દાખલા છે, જો આ નિશાની છે ને બાદબાકીની છે, તો 7 માંથી 4 કાઢવાના છે. જો પેલા હું અહીંયા 7 મીંડા કરું, 1, 2, 3, 4, 5, 6 અને 7, એમાંથી 4 મીંડા કાઢવાના થશે. 1, 2, 3 અને 4 કાઢી નાખ્યા તો કેટલા વધશે? 3 વધે. 2 માંથી 2 કાઢવાના છે, જો અહીંયા 2 મીંડા કરીએ અને આ 2 માંથી 2 કાઢી નાખ્યા તો શું વધ્યું? તો કે તો 0 વધે, કઈ વધે નહીં, એટલે 0. 9 માંથી 8 કાઢવાના છે, ચાલો તો પેલા 9 મીંડા કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 9 માંથી 8 કાઢવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 કાઢી નાખીએ એટલે 1 વધે, તો અહીંયા 1 લખવાનો થશે. ત્યાર પછી 6 માંથી 2 કાઢવાના છે, તો અહીંયા 6 કરશું. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 માંથી 2 કાઢવાના છે, તો 1 અને 2 કાઢી નાખીએ તો કેટલા વધે? 4 વધે છે, એટલે અહીંયા 4 મૂકીશું. હજુ પણ આપણને બાદબાકીના દાખલા આપેલા છે. જો 8 માંથી 4 કાઢવાના છે, તો પેલા 8 લીટા કરશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 માંથી 4 લીટા કાઢવાના છે, 1, 2, 3 અને 4. 4 કાઢી નાખીએ, હવે કેટલા વધે છે? 1, 2, 3 અને 4 વધે છે, તો અહીંયા 4 લખશું. ત્યાર પછી 6 માંથી 5 કાઢવાના છે, તો અહીંયા આપણે 6 લીટા કરશું. 1, 2, 3, 4, 5 અને 6. 6 માંથી 5 લીટા કાઢવાના છે, તો 1, 2, 3, 4 અને 5 કાઢી નાખીએ એટલે 1 વધે. હવે 4 માંથી 0 કાઢીએ તો 4 ના 4 વધે. હવે 9 વત્તા 9, તો 9 એટલે પેલા 9 લીટા કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે બીજા નીચેના છે એના 9 લીટા કરશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે આ બધા લીટાને ગણશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો અહીંયા આપણે 18 લખવાના થશે. અહીંયા જો 4 વત્તા 12, અહીંયા જો આ 4 છે એકમના સ્થાનમાં છે, અહીંયા એકમના દશકના બરાબર, એટલે પહેલા આપણે એકમ એકમનો સરવાળો કરી લઈએ. તો 4 અને 2, 1, 2, 3 અને 4, આ 4ના આપણે 4 કર્યા, એની નીચે 2 આવે છે, એના 2 કરીએ. આ બધા ગણીએ ભેગા. 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા આપણે 6. હવે દશકે દશક, જો અહીંયા દશકમાં કશું નથી એટલે સમજવા માટે હું 0 મૂકી દઉં છું. હવે આનો સરવાળો કરો તો 6
જીરો વત્તા એક એટલે એકના એક, એટલે એકડે છગડે સોળ જવાબ આવે. હવે અહીંયા જો આઠ માં પાંચ નાખવાના છે, બરાબર, તો આ આઠ છે એના આપણે આઠ લીટા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વત્તા આના પાંચ લીટા કરવાના છે. એક બે ત્રણ ચાર અને પાંચ. હવે આ બધા લીટા ગણીએ ભેગા, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. તો અહીંયા એકડે તગડે તેર લખવાના થશે. અહીંયા તેર વત્તા પાંચ એટલે તેર છે, તો પેલા તેર લીટા કરશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, અને પાંચના પાંચ લીટા કરશું. એક બે ત્રણ ચાર પાંચ બધા લીટાને ગણશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. તો અહીંયા આપણે અઢાર લખવાના થશે. અહીંયા એક પ્રશ્ન તમને આપેલો છે, જો રાહુલ પાસે આઠ પેન્સિલ છે, સોનુ પાસે સાત પેન્સિલ છે, બંનેને ભેગી મળીને કુલ કેટલી પેન્સિલ થાય? તો અહીંયા પણ એક દાખલો જ બની જશે. જો આઠ પેન્સિલ વત્તા સાત પેન્સિલ, તો બેની ભેગી કરીએ તો કેટલી થાય? તો આઠ વત્તા સાત, ચાલો જી તમારે આંગળાની મદદથી ગણો જી. જો આ આઠ તો છે, આઠમાં આપણે સાત નાખવાના છે. આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. સાત આપણે ઉમેરી દીધા છે એટલે અહીંયા સ્ટોપ થઈ જવાનું, એટલે પંદર જવાબ આવે. પછી અહીંયા છે, ફરીદાએ ચાર સફરજન તોડ્યા અને સીતાએ છ સફરજન તોડ્યા, તો બંનેના ભેગા કરીએ તો કેટલા સફરજન થાય? તો જો ચાર વત્તા છ બરાબર, તો કે ચાર વત્તા છ બરાબર દસ સફરજન થાય. અહીંયા દાખલા આપેલા છે, જો આ પાંચ એટલે અહીંયા પાંચ ચોક આપેલી છે, નીચે નવ છે તો નવ ચોક આપેલી છે, તો પાંચ વત્તા નવ બરાબર કેટલા આપણે ગણવાના છે? તો આ બધી ચોક ગણી લઈએ. જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ, તો અહીંયા ચૌદ આવશે. એ જ રીતે અહીંયા સાત અને આઠ ચોક આપેલી છે, તો એને ગણશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, તો અહીંયા આપણે પંદર લખવાના થશે. અહીંયા પાંચ વત્તા પાંચ, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો અહીંયા આપણે દસ લખવાના થશે. હવે અહીંયા જો
બાર વત્તા સાત, તો બાર માં એક દશક છે એટલે જો આ એક દસ નું જૂથ બનાવેલું છે, અને બે છૂટી નીચે દસ નું જૂથ નથી એ ખાલી છે, અને છૂટી સાત છે એટલે કે એકમ સાત છે. તો આપણે પેલા એકમે એકમનો સરવાળો કરી લેશું. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો અહીંયા નવ મૂકવાના થશે. અને જો દસ દશક છે તો અહીંયા એક જ દસ છે, નીચે નથી, તો એ દશકનું એક, એટલે કે એક વત્તા શૂન્ય બરાબર એક, એટલે કે જવાબ કુલ આવશે એકડે નવડે ઓગણીસ. ચાલો અહીંયા દાખલા હજુ આપેલા છે કે છ વત્તા સાત, તો આ છ છે તો એના આપણે પેલા છ મીંડા કરી દઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ. આ સાત છે એના પાંચ ચાર પાંચ છ અને સાત. હવે આ બધા મીંડા ગણી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, તો અહીંયા તેર લખવાના થશે. પછી અગિયાર વત્તા પાંચ, તો અહીંયા અગિયાર છે, તો અગિયાર એટલે તમે સમજી ગયા ને, એક દસ અને એક છૂટો, એટલે અહીંયા આપણે અગિયાર લીટા કરશું. અગિયાર લીટા કર્યા અને પછી પાંચ લીટા કરીએ, એક બે ત્રણ ચાર અને પાંચ. હવે આ બધા લીટાને ગણીશું, તો અગિયાર પછી આ બાર તેર ચૌદ પંદર અને સોળ, તો અહીંયા સોળ લખવાના થશે. ત્યાર પછી ચાર વત્તા આઠ, તો અહીંયા ચાર છે તો એના ચાર લીટા કરીશું, અને આઠ છે તો એના આઠ લીટા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, બધા લીટાને ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, તો અહીંયા આપણે તેર મૂકવાના થશે. અહીંયા ઝીરો વત્તા ચૌદ, તો ચૌદ ના ચૌદ આવશે. જો અહીંયા પાછો પ્રશ્ન એવો આપ્યો છે કે સોહનના મમ્મી બજારમાંથી નવ કેળા લાવ્યા, તેમાંથી ચાર કેળા તેણે સોહનને આપી દીધા, તો હવે તેની પાસે કેટલા કેળા વધે? નવ ઓછા ચાર બરાબર, તો કે નવ માંથી ચાર કેળા કાઢીએ તો પાંચ વધે. અને અહીંયા આઠ, રહીમ પાસે આઠ ફૂલ છે, તેમાંથી તેણે ત્રણ ફૂલ ફૂલદાનીમાં લગાવી દીધા, હવે તેની પાસે કેટલા ફૂલ વધ્યા હશે? તો આઠ ફૂલ હતા, એમાંથી ત્રણ ફૂલ એણે ફૂલદાનીમાં લગાવી દીધા એટલે ત્રણ જતા રહ્યા, તો આઠમાંથી ત્રણ નીકળે તો કેટલા વધે? તો આઠ ઓછા ત્રણ બરાબર પાંચ વધે. અહીંયા બાદબાકીના દાખલા આપેલા છે, જો પંદર ઓછા ચાર, અહીંયા પણ જો ઉપર એક એકમની સંખ્યા થશે, એક દશકની થશે, નીચે માત્ર એકમની સંખ્યા આપેલી છે, એટલે અહીંયા જો પાંચમાંથી ચાર પેલા કાઢવાના થાય, તો પેલા અહીંયા પાંચ લીટા કરી લઈએ આપણે, એક બે ત્રણ ચાર અને પાંચ, આ પાંચમાંથી ચાર કાઢી નાખીએ, તો એક બે
ત્રણ અને ચાર કાઢી નાખીએ તો શું વધે? તો એક વધે છે. અને એકના એક, કારણ કે અહીંયા નીચે સંખ્યા નથી એટલે એમાં બાદ કરવાના થશે નહીં. અહીંયા નવમાંથી આઠ કાઢવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, નવમાંથી આઠ કાઢી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો એક વધે અને આ એકના એક નીચે આવશે. અહીંયા સાતમાંથી બે કાઢવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાતમાંથી એક અને બે કાઢી નાખ્યા તો કેટલા વધે? એક બે ત્રણ ચાર અને પાંચ અને એકના એક. ત્યાર પછી આઠમાંથી ત્રણ કાઢવાના છે તો આ આઠ આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠમાંથી ત્રણ કાઢવાના થશે, એક બે અને ત્રણ. તો હવે કેટલા વધે? એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે અહીંયા પાંચ લખવાના થશે અને એકના એક. આ રીતે ગણાશે. હવે અહીંયા ઓગણીસમાંથી સાત કાઢવાના છે એટલે નવમાંથી પહેલાં સાત કાઢીએ તો નવમાંથી સાત કાઢવાના થશે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. નવમાંથી સાત આપણે લીટા કાઢી નાખીએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કેટલા વધે છે? તો બે વધે છે અને એકના એક. અહીંયા ચારમાંથી ચાર કાઢીએ એટલે તમને ખ્યાલ જ છે કે ચારમાંથી ચાર કાઢીએ તો ઝીરો અને આ એકની નીચે કશું નથી એટલે એકના એક. અહીંયા બેમાંથી એક કાઢવાનો છે તો બેમાંથી એક કાઢીએ તો એક વધે અને એકના એક. ત્યાર પછી પાંચમાંથી પાંચ કાઢો તો ઝીરો અને એકના એક એટલે દસ જવાબ આવે. અહીંયા તેરમાંથી છ કાઢવાના છે. જો અહીંયા તમે સમજી લો કે પેલા ત્રણમાંથી છ કાઢવાના છે તો ત્રણમાંથી છ ન નીકળે તો ત્રણ અને દસ એટલે કુલ તેર થયા. તેરમાંથી છ કાઢીએ તો કેટલા વધે? તો અહીંયા પેલા તેર લીટા કરી લઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર, એમાંથી છ લીટા કાઢી નાખીએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કેટલા વધે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વધે. અહીંયા આ બંને સંખ્યાને આપણે ભેગી લઈ લીધી હતી એટલે અહીંયા આવ્યા એક નીચે આવશે નહીં. આ કુલ આપણે દસ ને ત્રણ તેરમાંથી છ કાઢ્યા. અહીંયા બારમાંથી ઝીરો કાઢીએ તો બારના બાર વધે. હવે અહીંયા જો અહીંયા પણ ચારમાંથી પાંચ ન નીકળે તો આ બંને સંખ્યાને આપણે ભેગી લઈ લઈએ તો ચૌદ. તો આ ચૌદ લીટા કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ. ચૌદમાંથી પાંચ કાઢીએ, એક બે ત્રણ ચાર અને પાંચ, તો હવે કેટલી વધે છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો અહીંયા નવ લખવાના થશે.
અહીંયા 16માંથી 9 કાઢવાના છે, તો 16 એટલે અહીંયા પેલા 16 લીટા કરશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આ 16માંથી 9 લીટા કાઢી નાખીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કાઢી નાખ્યા, તો કેટલા વધે? 1, 2, 3, 4, 5, 6 અને 7 વધે, તો અહીંયા 7 લખવાના થશે. અહીંયા પણ એ જ રીતે હજુ બાદ બાકીના દાખલા છે. 18 - 8, તો 18 લીટા કરી અને એમાંથી 8 લીટા કાઢવાના છે. તમારી પાટીમાં પણ તમે આ રીતે પેલા 18 લીટા કરી લેવાના, એમાંથી 8 લીટા કાઢવાના છે, બરાબર? તો 18માંથી 8 કાઢીએ તો જવાબ 10 આવે. પછી 17માંથી 5 કાઢીએ તો, 17માંથી 5 કાઢશું તો જવાબ 12 આવશે. પછી 12માંથી 4 કાઢશું તો જવાબ 8 આવશે. પછી 15માંથી 9 કાઢવાના છે, તો 15માંથી 9 કાઢશું તો 6 વધે. અહીંયા કેટલાક આપણને વત્તાના દાખલા આપ્યા છે. જો 12 વત્તા 7, તો 12માં 7 નાખીએ તો જવાબ 19 આવશે. આ બધા દાખલા તમે પાટીમાં પહેલા ગણવાના, પછી લખવાના છે. 5 વત્તા 8, તો જવાબ 13 આવશે. 6 વત્તા 8, જવાબ 14 આવશે. 9 વત્તા 9 એટલે 18 થશે. 13 વત્તા 0 એટલે 13 થશે. 7 વત્તા 6 એટલે પણ 13 થશે. 9 વત્તા 2 એટલે 11 થશે. 8 વત્તા 7 15 થશે. 4 વત્તા 8 12 થશે. અને 14 વત્તા 3 એટલે 17 થશે. અહીંયા એ જ રીતે બાદબાકીના દાખલા છે કે 7 - 4, તો 7માંથી 4 નીકળે તો 3 વધે. પછી 13માંથી 7 કાઢો તો 6 વધે. 15માંથી 3 કાઢો તો 12 વધે. 19માંથી 6 કાઢો તો 13 વધશે. 17માંથી 4 કાઢશો તો 13 વધશે. અને 8માંથી 3 કાઢો તો 5 વધશે. 16માંથી 6 કાઢીએ તો 10 વધે. 12માંથી 0 કાઢીએ તો 12 - 12 વધે. 14માંથી 3 કાઢીએ તો 11 વધશે. અને 18માંથી 7 કાઢશું તો 11 વધશે. મિત્રો, અહીંયા એકમ 6 પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ નવા એકમ સાથે નવા વિડીયોમાં. આભાર.